લોકસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે, ત્યારે આ વખતે બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ મહિલાઓને મેદાને ઉતારી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે બુધવારે એક વાત કરી હતી અને બાદમાં સાંજનો જે દિયોદરનો કાર્યક્રમ છે સાલપુર ખાતે માતાજીના રમેલમાં એ સામેલ થયા હતા અને આ દરમિયાન એમણે ભુવાજી છે એમના આશીર્વાદ પણ લીધા હતા અને ત્યારે એમણે પોતાની વાતમાં શું કહ્યું ચલો સાંભળીએ. કરી અને માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ધોળતા ઘરના ભૂવા હોય તો નાળિયેર ગરહામો નાખે એમ. તમે બધા જ્યાં દોડજવાનો હોય અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે 17 મહિનો છે અને 17 મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. આ દેવીઓના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં મા સતીમાના આપ સૌને આશીર્વાદ મળે અને એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું. ફરી પ્રતાપજી ને એમના પરિવાર માટે આપણે એટલી જ મા સતીને